કેમ છો મિત્રો, મજામાં? શું તમારી પાસે ચૂંટણી કાર્ડ છે, અથવા તો તમારું જૂનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયેલ છે, અથવા તો તમે નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરેલી છે અને હજુ સુધી તમને નવું ચૂંટણી કાર્ડ નથી મળ્યું? તો તમારે ચૂંટણી કાર્ડ મેળવવા માટે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નથી. હવે તમે ચૂંટણી કાર્ડ ઘરે બેઠા જ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો, અને તે પણ મોબાઈલ નંબર વગર જ. તો કેવી રીતે તમે મોબાઈલ નંબર વગર ડાઉનલોડ કરી શકશો અને તેની પૂરેપૂરી પ્રોસેસ શું છે, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. અને સાથે સાથે ઈપિક સાથે જોડાયેલ ઈ કેવાયસી શું છે, તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જણાવું તે પહેલાં, હજુ સુધી જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવી ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારી તમને મળતી રહે. પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. ઈપિક ચૂંટણી કાર્ડ આ 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે, અને તમે અહીંયા વાંચી શકો છો કે આવી રહ્યું છે ઈપિક. ક્લિક પર ઈપિક, ઈ વોટર કાર્ડ થયું ડિજિટલ. અને આ ઈપિક ચૂંટણી કાર્ડ તમે 2 તબક્કામાં ડાઉનલોડ કરી શકો છો. જ્યારે પ્રથમ તબક્કાની વાત કરીએ તો 25/1/2021થી, એટલે કે આજથી, મતદાર યાદીમાં યુનિક મોબાઈલ નંબર ધરાવનાર નવા નોંધાયેલા તમામ મતદારો ઈપિક ડાઉનલોડ કરી શકશે. જ્યારે બીજા તબક્કાની વાત કરીએ તો બીજો તબક્કો તારીખ 1/2/2021થી યુનિક મોબાઈલ નંબર ધરાવનાર તમામ મતદારો ઈપિક ડાઉનલોડ કરી શકશે. અને તે સિવાયના મતદારો, એટલે કે જેમનો મોબાઈલ નંબર એપિક સાથે લિંક નથી, તે સિવાયના મતદારો ઈ કેવાયસી પ્રક્રિયા કરીને ઈપિક ડાઉનલોડ કરી શકશે. તો ઈ કેવાયસી પ્રક્રિયા શું છે તેની પણ આગળ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. ઈપિકને લઈને તમારા મનમાં કેટલાક પ્રશ્નો થતા હશે, જેમાંનો સૌથી પહેલો પ્રશ્ન એ હશે કે હું ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ, એટલે કે ઈપિક, કેવી રીતે ડાઉનલોડ કરી શકું? તો તમે વોટર પોર્ટલ અથવા તો વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન અથવા તો NVSP પરથી ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને તેના માટે 2 વેબસાઇટ આપેલી છે, waterportal.eci.gov.in અને NVSP.in. આ બંને વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને એન્ડ્રોઈડ અને iOS મોબાઈલ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો તમે મોબાઈલ એપ્લિકેશનથી પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારો બીજો ક્વેશ્ચન એ હશે કે મારું મતદાર ફોટો ઓળખ કાર્ડ, એટલે કે ઈપિક કાર્ડ ખોવાઈ ગયું છે, હું ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ઈપિક કેવી રીતે ડાઉનલોડ કરી શકું? તો તમે waterportal.eci.gov.in અથવા તો electoralchurch.in પરથી મતદાર યાદીમાં તમારું નામ શોધી શકો છો. ત્યારબાદ તમારે તમારો મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબર, એટલે કે એપિક નંબર લખવાનો રહેશે, અને ત્યાર પછી તમે ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ઈપિક ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે મારી પાસે મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબર, એટલે કે ઈપિક નંબર નથી, તો હું ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ઈપિક કેવી રીતે ડાઉનલોડ કરી શકું? તો તમે waterportal.eci.gov.in અથવા તો electoralchurch.in પરથી મતદાર યાદીમાં તમારું નામ શોધી શકો છો અને તમારો મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબર નોંધી શકો છો. અને ત્યાર પછી તમે ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે કે ઈપિક ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમને નેક્સ્ટ ક્વેશ્ચન એ થતો હશે કે ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડનું ફાઇલ ફોર્મેટ શું હશે, એટલે કે તમે ઈપિક ડાઉનલોડ કરશો તો તેનું ફાઇલ ફોર્મેટ શું હશે? તો તમે જે ઈપિક ડાઉનલોડ કરશો તે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, એટલે કે PDF ફોર્મેટમાં જ હશે. અને ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ તમે PDF ફોર્મેટમાં જ કરી શકશો.
ત્યારબાદ તમારા મનમાં થતો સૌથી અગત્યનો પ્રશ્ન કે ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરવાના પગલાં શું છે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમે કેવી રીતે ઈપી કાર્ડ ડાઉનલોડ કરી શકો. તો તેના માટે તમારે નીચેના પગલાઓ અનુસરીને ઉપયોગ કરીને વોટર પોર્ટલ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો એનવીએસપી ડોટ ઇન પરથી અથવા તો મતદાર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશનથી ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે સૌથી પહેલા વોટર પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે, એટલે કે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ મેનુ નેવિગેશનથી ડાઉનલોડ ઈ પિકર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મતદાર ફોટો ઓળખ કાર્ડ નંબર એટલે કે એપિક નંબર અથવા તો ફોર્મ સંદર્ભ નંબર એટલે કે ફોર્મ રેફરન્સ નંબર છે તમારે દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર મોકલેલ ઓટીપીની તમારે ખરાઈ કરવાની રહેશે. જો મોબાઈલ નંબર મતદાર યાદી સાથે નોંધાયેલો હોય તો, અને ત્યારબાદ તમારે ડાઉનલોડ ઈ પિકર ક્લિક કરવાની રહેશે. અને જો તમારો મોબાઈલ નંબર મતદાર યાદીમાં નોંધાયેલ ન હોય તો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈ કેવાયસી પર તમારે ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ ફેસ લાઇવનેસ વેરિફિકેશનની પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની રહેશે. અને કેવાયસી પૂર્ણ કરવા માટે તમારા મોબાઈલ નંબરને અપડેટ કરવાનો રહેશે. અને ત્યારબાદ તમે ઈપિક એટલે કે ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમને થતું હશે કે ઈ કેવાયસી શું છે, તો ઈ કેવાયસી એ રેન્ડમ બોડી મૂવમેન્ટ સાથે જીવંતતાની ચકાસણી છે, જેમાં રિયલ ટાઈમ ઇમેજ કેપ્ચરમાં વ્યક્તિનો લાઈવ ફોટો કેપ્ચર કરવામાં આવે છે અને મતદાર ફોટો ઓળખ કાર્ડના ડેટામાં રહેલ ફોટા સાથે તેની તુલના કરવામાં આવે છે. અને જો ઈ કેવાયસી નિષ્ફળ જાય તો શું થાય, તો ફોટો આઈડી પ્રૂફ સાથે મતદાર નોંધણી અધિકારીની કચેરીની મુલાકાત લો અને તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ કરાવી નાખો. ત્યારબાદ તમને થતું હશે કે ઈ કેવાયસી માટે જરૂરી શું છે, તો ઈ કેવાયસી માટે કેમેરા સાથેનો મોબાઈલ ફોન અથવા તો ટેબ્લેટ અથવા તો વેબકેમ સાથે લેપટોપ અથવા તો ડેસ્કટોપની જરૂર પડે છે. ત્યારબાદ તમને થતું હશે કે જો મારો મોબાઈલ નંબર મતદાર યાદીમાં નોંધાયેલ નથી તો શું હું ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકું, એટલે કે જો તમારો મોબાઈલ નંબર મતદાર યાદીમાં નોંધાયેલ નથી અને તમારે ઈપિક ડાઉનલોડ કરવું છે તો કેવી રીતે કરી શકો. તો તેના માટે તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે તમારે ઈ કેવાયસી કરવું પડશે અને ઈ કેવાયસી કરી લીધા બાદ તમે ઈપિક ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ જો તમને એમ થતું હોય કે હું મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યો નથી જે મેં મતદાર યાદીમાં નોંધાયેલ છે, તો શું હું મારો મોબાઈલ નંબર અપડેટ કરી શકું, તો હા, તમે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરીને તમારો નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. ત્યારબાદ જો તમને એમ થતું હોય કે હું મારા સ્માર્ટફોનથી જ ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકું, એટલે કે ઈપિક મોબાઈલથી જ ડાઉનલોડ કરી શકું, તો હા, તમે વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એટલે કે ઈપિક ડાઉનલોડ કરી શકો છો. જો તમારા મનમાં હવે એવો પ્રશ્ન થતો હોય કે મતદાર યાદીમાં મારા પરિવારના સભ્યો સમાન મોબાઈલ નંબરથી જોડાયેલા છે, એટલે કે તમામ સભ્યો એક જ મોબાઈલ નંબર સાથે જોડાયેલા છે, તો શું હું ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકું. તો દરેક સભ્ય માટે સિંગલ મોબાઈલ નંબર સાથે ઈ કેવાયસી કરી શકે છે અને ઈ કેવાયસી પછી તમે ઈ મતદાર ફોટો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એટલે કે એક મોબાઈલ નંબરથી એક જ ઈ કેવાયસી થઈ શકે છે. એટલે કે જો તમારે બે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા હોય તો અલગ અલગ મોબાઈલ નંબરથી તમારે બે ઈ કેવાયસી કરવા પડશે. હવે મિત્રો, આ કાર્ડનો સૌથી મોટો ફાયદો સમયની બચત છે. હવે કોઈએ મતદાર ઓળખ કાર્ડ મેળવવા માટે વધુ રાહ નહીં જોવી પડે અને નવું મતદાર કાર્ડ મેળવવા અથવા તો જૂના કાર્ડ બદલવા માટે ક્યાંય ભટકવાની જરૂર રહેશે નહીં. અને તમે તમારા ફોન પર જ ઈપિક ડાઉનલોડ કરીને ડિજિટલ મતદાર ઓળખ કાર્ડ મેળવી શકો છો. અને મિત્રો, જો કોઈનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય, ફાટી ગયું હોય
હોય અથવા તો જેમને નવા ચૂંટણી કાર્ડ માટે ફોર્મ ભરેલું હોય અને તેમને હજુ સુધી જો નવું ચૂંટણી કાર્ડ ના મળ્યું હોય તો એ લોકોને જરૂરથી આ વિડીયો શેર કરજો કે જેથી કરીને એ લોકો ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી પોતાનું ઈપી એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.